तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। चंद्रयान लॉन्च થયું ત્યારે પણ એ મહામાનવ વિજ્ઞાનીનું સૌએ સ્મરણ કર્યું, એટલે એક સહજ પ્રશ્ન થયો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ભારત રત્ન કેમ નહીં ઘોષિત થયું હોય? આપણે એવું દુઃખ ન કરીએ કે આજ સુધી કેમ ચૂકી જવાય? હવે સાચી અસ્મિતાઓને ઉંચકીને રાષ્ટ્ર ગૌરવ વધારવાનો માહોલ ઊભો થયો છે, ત્યારે એટલું સ્મરણ કરાવીએ કે સર્વતોમુખી પ્રતિભાવાન ભારત વિશેષ વિક્રમ સારાભાઈ ભારત રત્નની આજ સુધીની યાદીમાં મોખરે રહે તેમ છે, એ ભૂલવા જેવું નથી. જો કે આપણે સરખામણી નથી કરવી, શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, ઉત્તમ તે ઉત્તમ, રત્ન તે રત્ન. ગુજરાતને વર્ષો પહેલાં સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વભરમાં ઉજ્જવળ કરનાર ગુજરાતી એટલે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આઝાદી પછીની ગુજરાતની બુદ્ધિ પ્રજ્ઞા પ્રતિભાને પહેલીવાર વિશ્વસ્તરે જ નહીં પણ બ્રહ્માંડ સ્તરે લઈ જનાર વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ ભારત રત્નની યાદીમાં ઉમેરાય તો રાષ્ટ્રનું ગૌરવ વધે એ નક્કી. જેમના નામના ઉલ્લેખ વિના ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કે વિકાસની વાત અધૂરી રહે તે ઇસરોની સ્થાપના કરનાર વિક્રમ સારાભાઈ હતા. એ ઇસરોને ઉજ્જવળ યાત્રાના 50 વર્ષ 2019માં પૂરા થઈ ગયા. 1969થી 2019ની અડધી સદીની યાત્રા કરનાર ઇસરોના સર્જક ડૉક્ટર વિક્રમ સારાભાઈ જગતના વિશાળ ફલક પર ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ હોવાનું ગૌરવ ધરાવે છે. 12 ઓગસ્ટ 1919ના રોજ બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈનું એ જન્મ શતાબ્દી વર્ષ હતું. 52 વર્ષના ટૂંકા જીવન પથ દરમિયાન ઇસરોની ભેટ આપ્યાનું અર્ધ શતાબ્દી વર્ષ થયું ત્યારે તેઓને ભારત રત્નનું સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન આપીને ઘોષિત કરવામાં આવ્યું હોત તો પિતૃતર્પણ કરી શકાયું હોત. તેઓને 1966માં પદ્મભૂષણ એનાયત થયેલું ને તેઓની અકાળે વિદાય બાદ 1972માં પદ્મવિભૂષણ અર્પણ થયું. 1997માં ભારત રત્નથી નવાજવામાં આવેલ એ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને પછી ભારતના 11મા રાષ્ટ્રપતિ બનેલા ડૉક્ટર APJ અબ્દુલ કલામ જ્યારે અમદાવાદ આવ્યા કે બેંગ્લોર આવ્યા ત્યારે તેઓએ ડૉક્ટર વિક્રમ સારાભાઈની અપ્રતિમ સિદ્ધિને આદરથી સ્મરણ કરીને ભાવાંજલિ આપી છે. ઇસરોની મુખ્ય ઓફિસમાં પ્રવેશ દ્વાર પર જ ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમા સ્વપ્નિલ વિજ્ઞાની અને ઉમદા માનવની પ્રતીતિ કરાવે છે. વિક્રમભાઈનું બાળપણ ખુલ્લા વિચારો અને રાષ્ટ્ર વિદ્વાનોની અવરજવર વચ્ચે વીત્યું. પિતા અંબાલાલ સારાભાઈએ સદીના મહામાનવ ગાંધીજીને કોચરબ આશ્રમ ચલાવવા માટે નાણાંની તાતી જરૂરિયાત હતી ત્યારે સહજ રહીને ગુમનામ બની રહીને સહાય કરેલી. સારાભાઈ કુટુંબને ગાંધીજી સાથે પ્રેમ નાતો એટલે આ પરિવારના મહેમાન નિવાસમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ગોપાલ કૃષ્ણ ગોખલે, એની બેસન્ટથી લઈને કલા સાહિત્ય સંસ્કૃતિના દિગ્ગજો આવતા રહેતા. વિક્રમભાઈ આવા વ્યક્તિત્વોની નિશ્રામાં મોટા થયા. ઘરે ભણાવવા વિષયવાર તજક ન આવે. અમદાવાદની ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યા બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા પ્રવેશ મળે તે માટે વિક્રમ સારાભાઈના નામની ભલામણ ગુરુદેવ ટાગોરે કરી હતી.
સાચો વિજ્ઞાની કળાપ્રેમી હોય છે, તે સત્યને પુરવાર કરતા હોય એમ વિક્રમભાઈ બેંગલુરુમાં નૃત્યાંગના મૃણાલિનીબેનના પરિચયમાં આવ્યા અને વિક્રમભાઈના માતા પિતાએ નૃત્યાંગના પુત્રવધૂને વ્હાલથી સ્વીકારી લીધી. મૃણાલિનીબેન પણ એક ઉચ્ચ વૈયક્તિક પ્રતિભા તરીકે અંતકાળ સુધી જીવ્યા છે. આઝાદી પછી ડૉક્ટર હોમી ભાભા અને ડૉક્ટર વિક્રમ સારાભાઈએ દેશના સ્પેસ સાયન્સ અને ન્યુક્લિયર સાયન્સના ભાવિ આયોજન માટે દૂરંદેશી ભર્યો પ્રયાસ કર્યો, જેના ફળ આજે દેશ ચાખી રહ્યો છે. ઈસરોની સ્થાપના સાથે ડૉક્ટર વિક્રમભાઈની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ. આ જોડીએ ભારે શોધખોળ કરી થુંબાની ઉપગ્રહ લોન્ચિંગ સ્ટેશન તરીકે પસંદગી કરી અને અવકાશી ઉપગ્રહો ભ્રમણમાં મૂકવા માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ શ્રી હરિકોટાની પસંદગી કરી. એકસાથે 104 ઉપગ્રહોને તરતા મૂકીને ફેબ્રુઆરી 2017માં ભારતે જે માઇલસ્ટોન અંકિત કર્યો હતો તે વિક્રમભાઈએ વાવેલા બીજનું વૃક્ષ થયાનો પુરાવો ગણાય. તેઓ તો ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર હતા. કાપડની મિલોના આધુનિકરણ માટે કસ્તુરભાઈ લાલભાઈ સાથે મળીને અટીરા એમણે સ્થાપ્યું, તો PRLની સ્થાપનામાં એમણે સિંહ ફાળો આપ્યો. શ્રી અને શ્રીમતી વિક્રમ સારાભાઈનું યુગલ પ્રદાન તે દર્પણ એકેડેમી, તો જગપ્રસિદ્ધ IIM અમદાવાદના સર્જનમાં વિક્રમભાઈને ડૉક્ટર જીવરાજ મહેતાનું પ્રયાસબળ કારણભૂત બન્યું. ડૉક્ટર હોમી ભાભાના અકાળે અવસાન પછી એટોમિક એનર્જી કમિશનના ચેરમેન નિમાયેલ ડૉક્ટર વિક્રમ સારાભાઈનું માત્ર 52 જ વર્ષે નિધન થયું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કદી ન ભૂલી શકાય તેવા ઉમદા માનવીય વિજ્ઞાનીનું રાષ્ટ્ર સર્વોચ્ચ સન્માન કરવાની ઘડી કેમ ચૂકાઈ ગઈ છે તે મોટો પ્રશ્નાર્થ છે. તો કિસકા સહારા.